દર્શક મિત્રો ખાસ કરીને કચ્છ પ્રદેશ જે છે એ સંત અને સુરાની ભૂમિ છે ખાસ કરીને દાતારીના ગુણ આ પ્રદેશમાં એવા ખીલ્યા છે કે વ્યક્તિ અહીંથી ભલે એ કચ્છને છોડીને બીજે રહેતો હોય પરંતુ કચ્છ એના સદાય સદાય એના હૃદયમાં વસતું હોય છે મિત્રો ખાસ કરીને મહાસભરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારની ટીમ જ્યારે મુંબઈ ગઈ અને ત્યારે એકતાલીસમો વાર્ષિક ઉત્સવ ભાનુશાલી સમાજ દ્વારા ઉજવવામાં આવ્યો એ કાર્યક્રમ આપ સૌએ લાઈવ નિહાળ્યો સોશિયલ મીડિયામાં પણ નિહાળ્યો એ કાર્યક્રમમાં બે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી અને જાહેરાત હતી માતૃશ્રી સુંદરજી માતૃશ્રી ભચીભાઈ સુંદરજી મેમોરિયલ ટ્રસ્ટના ચેતનભાઈ પછી એમના ત્રણ બે ભાઈઓ અને બેનો આ તમામ પરિવાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે પાંચ લાખ રૂપિયા જે છે એ ત્યાં રોકડ અને પચીસ લાખ રૂપિયા રાતા તળાવમાં એક પાણીના ટાંકા માટે જાહેરાત કરવામાં આવી અને મિત્રો હજુ એ પચીસ તારીખના જાહેરાત થઈ અને આજે પહેલી તારીખે એનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું તો ખરેખર ખૂબ જ ખુશીની વાત છે રાતા તળાવમાં આજે એ એના માટે લહેરીભાઈ એમના ચેતનભાઈના મોટાભાઈ એમના બેન અને હિતેશભાઈ અને સમાજના અગ્રણીઓ એ એની હાજરીમાં આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો શું છે એની કેપેસિટી કેટલા રૂપિયાનો ખર્ચ થશે ચેતનભાઈને મળશું એ પહેલાં મળીએ આપણે લહેરીભાઈને જે ચેતનભાઈના મોટાભાઈ છે અને બેનબાને મળીએ કે કેટલી ખુશી થાય છે કે આજે એ જે વટવૃક્ષ બન્યો છે અને વટવૃક્ષમાં અનેક લોકો અનેક જીવ અને ખાસ કરીને આ પાણીમાંથી તો કેટલી ગાયો પાણી પીશે કેટલા લોકો ત્યાં શ્રદ્ધાળુઓ અને કહી શકાય કે બહારથી જે પ્રવાસીઓ આવશે એ પણ પાણી પીશે તો ખાસ કરીને લોકો ભૂતકાળમાં પણ રાજાશમાં પાણીના પરબ બનાવતા સેલોર વાવ બનાવતા તો આજે આ ટાંકાનું કામ છે જે ખરેખર એમના માતૃ અને પિતાને પણ જ્યાં પણ હશે એમને પણ એટલી ખુશી હશે કે જે શબ્દોમાં વર્ણવી ન શકાય તો મળીએ પરિવારના બે સભ્યોને ત્યારબાદ હિતેશભાઈને મળશું બેનભાઈ કેટલી ખુશી થાય છે કે તમારા પરિવાર દ્વારા બહુનાવ જેવી ધાર્મિક જગ્યાએ આ કામ કરવામાં બહુ ખુશી થાય છે બહુ ખુશી થાય છે કે ભાઈ છે આવા ને આવા સારા કાર્ય કરે આવા ને આવા સારા પાણીના પરબ બંધાવે અને સારા કામ કરે ખાસ કરીને પાણીનું જે કામ છે કચ્છ માટે ખૂબ જ મહત્વનું છે આપણે જ્યારે અહીંયાથી બધા લોકો જે હિઝરત કર્યા છે કે બારે ગયા છે એ પાણીના માટે કારણ કે પાણીની જે વિષમતા હતી પાણી વરસાદ ન પડતો હતો પરંતુ પાણીનો ટાંકો જે છે એ રાતર તળાવમાં કેટલો જરૂરી બનશે બહુ જ જરૂરી બન છે કારણ કે ત્યાં રાતા તળાવની આજુબાજુમાં બહુ બધા ગામડા છે બધાને કામ આવશે અબોલજીવ પણ છે એટલે બહુ બધું કામ આવશે ખાસ કરીને ત્રણ ત્રણ ભાઈઓ અત્યારે જે સેવાના કામો કરે છે માતાજીના નામે માતૃશ્રી ભચ્ચીભાઈ સુંદરજી મેમોરિયલ ટ્રસ્ટમાં ત્યારે કેટલી ખુશી થાય છે બહુ ખુશી થાય છે એ માના એક મોટા આશીર્વાદ છે કે ભાઈઓ ત્રણેય ભાઈઓ આવા સારા કામ કરે અને ચેતનભાઈને તો બહુ જ મન છે કે આવા સારા સારા કામ કરવા જોઈએ મિત્રો ખાસ કરીને મેં જોયું છે અને હિતેશભાઈ પણ સાક્ષી છે કે આ પરિવાર જે છે એ કામ કરવામાં માને છે શબ્દો એમના જે છે એ કામમાં જ દેખાતા હોય છે અમુક લોકો જે છે એ ખાસ કરીને બોલે પરંતુ આ જે પરિવારનો એક જ એક જ મોટો છે એક જ સૂત્ર છે કે કામ કરી અને લોકોને દેખાડું તો મળીએ ચેતનભાઈના મોટાભાઈ લહેરીભાઈને એ કેટલી ખુશી થાય છે કે આપણે નખત્રણમાં પણ એમણે કીધું કે મેં જોયું બધું સર્વે કર્યું અને ત્યારબાદ મેં કીધું છે કે ના હવે તમારે જે કામ કરવું એ કરો એટલે લીલી ઝંડી છે એને ચેતનભાઈએ તો રામ તરીકે એમને નખત્રાણાના પ્રોગ્રામમાં સંબોધન કર્યું હતું તો રામને કેટલી ખુશી થાય છે કે લક્ષ્મણ આવા કાર્યો કરી રહ્યા છે લીલીભાઈ કેટલી ખુશી થાય છે ચેતનભાઈની ખુશી એટલે બહુ જ બહુ મજાની ખુશી થાય છે અને આવા કાર્ય છે ને અમે છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી કરતા આવ્યા છીએ બરાબર છે અને કામ છે અત્યારે આ કામ કરવામાં જ અમને ખુશી છે નથી આમ ભાષણ કરવામાં ખુશી નથી વાતો કરવામાં ખુશી અમને ચોવીસ કલાક કામ હોય ને તો એ કામ જ આપણો કરમ છે અને કરીને દુનિયાને બતાડો એ જ ખુશીની વાત છે વાતા તરણમાં પચીસ લાખ એટલે એ જગ્યા પસંદ કરવાનું કારણ કારણ એ જગ્યા કારણ એ છે કે ત્યાં ગાયો છે ગાયોને પાણી મળે અને સારા થારસ ત્યાં પોગ્રામ થાય છે એના બદલ અમને બહુ જ ખુશીની વાત છે અને આજુબાજુના જે ગામડા છે માણસો ત્યાં રોકાય સ્થળ છે ત્યાં સારો અને સારી જગ્યા છે એટલે બહુ ખુશીની વાત એ છે કે બહુ જ મહત્ત્વનું ત્યાં સારું મતલબ સ્થળ છે એના હિસાબે અમને ખુશી થઈ અને આ પ્રોગ્રામ અને અમને કોઈક સજેસ્ટ કર્યું કે આ ભાઈ કરવા જેવું છે તો અમે કીધું કોઈ વાંધો નથી કરો સારો કાર્ય છે અને આપણે ભગવાને શક્તિ આપી છે તો એ પ્રમાણે શક્તિનો ઉપયોગ કરવો જોઈએ એ પ્રમાણે અમે સજેસ્ટ કર્યું તો પચીસ તારીખના મેં કીધું કે પચીસ જાન્યુઆરીના આ જાહેરાત થઈ અને આજે પહેલી તારીખના એનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું હિતેશભાઈ ખાસ કરીને ચેતનભાઈના નાના ભાઈ કહો મિત્ર કહો અને એક સદાય એની છાયાની જેમ એની સાથે રહેતા અને કઈ જગ્યાએ કારણ કે નાણો જે છે એનો દુરુપયોગ ન થાય સાચી જ જગ્યાએ એક એક રૂપિયો વપરાય એની તકેદારી રાખતા હિતેશભાઈને મળીએ કે હિતેશભાઈ આ જગ્યા ઉપર ખરેખર જે કામ થયું છે અને જે થવા જઈ રહ્યું છે એ ખરેખર પ્રશંસનીય છે અને ઐતિહાસિક કામ છે ત્યારે મળશું કે એનો એનો ખર્ચ શું છે અને એની કેપેસિટી શું છે અને કઈ રીતે આ કામ જે છે એ એમની દેખરેખ હેઠળ પૂર્ણ થાય કારણ કે એ એ પણ જરૂરી છે કે કામ બહુ સારું થાય જે માતાજી બાપુ ખાસ તો પહેલાં આપની ચેનલના માધ્યમ દ્વારા આજે એવો શુભ દિવસ છે અમારી વાણીની દેવી મા સરસ્વતી એવી આજે વસંત પંચમીની આપ સૌને આપની ચેનલ દ્વારા કચ્છવાસીઓને અને કચ્છ બહાર રહેતા તમામ લોકોને મારી વસંત પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ જે મને વાત કરો છો એ આપ જાણો છો કે ગત પચીસ તારીખે આપણે બેતાલીસમાં આના ઉત્સવ દરમિયાન એક જાહેરાત ત્યાંથી કરવામાં આવેલી કે અમારા ટ્રસ્ટ હતી માતૃશ્રી ભચીભાઈ સુંદરજી મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ત્યાં રતા તળાવ ખાતે એક સ્ટોરેજ ટેન્કની વ્યવસ્થા ઊભી કરવી અને આ સ્ટોરેજ ટેન્કની વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત પચીસ તારીખે થાય અને પહેલી તારીખે એનું ભૂમિપૂજન અમે કરીએ એનો મને વિશેષ આનંદ થાય છે ઘણી બધી કેસમાં એવું થતું હોય છે કે જાહેરાતો ઘણી થતી હોય પણ કામની ગતિ એટલી નથી હોતી પણ પચીસ તારીખની એ જાહેરાત બાદ આજે અમે પહેલી તારીખે અમારા મોટાભાઈ લહેરીભાઈ અમારો બેન શ્રી તરુણાબેન અને સમાજના આગેવાનો ઉમરશ્રીભાઈ અમારા હરિભાઈ અને બીજા બધા આગેવાનો આશુભાઈ એ તમામ લોકોની હાજરીમાં આજે ભૂમિપૂજન કર્યું છે અહીં જે આ પાણીની વ્યવસ્થા ઊભી કરી છે એ ખાસ એની એક વિશેષ વ્યવસ્થા એવી છે કે રતાતળાવ ખાતેની એ એક એવું લોકેશન પસંદ કરવામાં આવ્યું છે કે એ લોકેશન ઉપર આ પાણીનો ટાંકો બનશે તો અમારી જે રતાત્રતરાઓ ખાતેની આવડી મોટી ગૌશાળાઓની બાકીની આઠથી દસ જગ્યાએ પાણીની જે સપ્લાયની વ્યવસ્થા છે એ તમામ વ્યવસ્થાઓ આ પાણી ટાંકામાંથી થશે અને આની કેપેસિટી સાડા ત્રણ લાખ લીટરની કેપેસિટી છે એનું ગામડું નાનકડું ગામડું પાણી પી શકે એટલી એટલી કેપેસિટીની આ વ્યવસ્થા ઊભી કરેલી છે આ જ પાણીની સ્ટોરેજમાંથી ત્યાં ગૌશાળામાં પાણી જશે આ જ સ્ટોરેજ ટેન્કમાંથી ત્યાં અમારું સર્કિટ હાઉસ ગેસ્ટ હાઉસ એની માટેની જે વ્યવસ્થાઓ છે એના માટે જશે પીવાના પાણી માટેની જે જુદી જુદી ત્રણથી ચાર પરબો છે એના માટે પણ અહીંથી જ તમામ સપ્લાય વોટર સપ્લાય અહીંથી થશે અને ખાસ આટલી બધી સંખ્યામાં જ્યાં ગાયો છે એના માટે આવી પાણીની વ્યવસ્થાઓ ઊભી કરી એ અમને એનું ખૂબ આનંદ થાય છે કારણ કે જન જન સુખ કર દે દુક્ષ હર દે જળ જીવન દે રેવાજી એમ જળ છે એ જ જીવન છે અને એની સાથે મને એક બીજી વાતનું પણ ગૌરવ છે આપણે કહેતા કે અગાઉ બે હજાર બારની સાલમાં આ જ જગ્યા ઉપર આ જ સ્થળ ઉપર જ્યારે અહીં કૂવાની અને એ કૂવાથી લઈ અને આ જે સ્ટોરેજ ટેન્ક બનાવવાની છે ત્યાં સુધીની જે પાણીની લાઇન કરવાની હતી એનું પણ અગિયાર લાખ રૂપિયા ખર્ચ અગાઉ અમારા ટ્રસ્ટ દ્વારા બે હજાર બારની સાલમાં આપવામાં આવેલું છે અને માતાજીની દયાથી અને મા આશાપુરાની કૃપાથી ચેતનભાઈ એટલા બધા કાર્યોમાં હંમેશા સમાજનું કોઈ કાર્ય હોય સેવાનું કોઈ કાર્ય હોય એમાં હંમેશા રાત દિવસ એ તત્પર રહે છે અને ચેતનભાઈ દ્વારા જુદી જુદી આ તો રતા તળાવ ખાતે એ ગૌસેવા અને ગૌશાળાની વાત હતી એના માટેના કાર્યોની વાત હતી એ સિવાય પણ કોઈ પણ પ્રકારનું સામાજિક કાર્ય હોય એમાં હંમેશા રહે છે આજ સવારનો જ હું આપને દાખલો આપું કે આજ સવારે અમારે નખત્રાણા ખાતે મેઘવાડ મારું વણકર સમાજ એના સમૂહલગ્ન હતા અને એ સમૂહલગ્નમાં એક સાથે એ ખૂબ જ નાનો સમાજ હોય એ લોકોએ એવું કીધું કે ભાઈ અમારો સમાજ બહુ નાનો છે અને અમે આવા પચીસ સમૂહ લગ્ન સાથે કરીએ છીએ તો એમાં પણ એક મહાત્પર રકમ ચેતનભાઈ આજે પહોંચી ન શક્યા પણ એમને ખાસ અમારા બેનને મને અને લેરીભાઈને કીધું કે આ લગ્નમાં અમારે તમારે જવાનું છે હાજરી આપવાની છે એમાં હાજરી એમને આપી મેં એમના પ્રમુખશ્રીને કીધું એમને મને કીધું કે અમારો સમાજ નાનો ત્યારે મેં એમને કીધું કે ખરેખર આ આપનો સમાજ છે એ નાનો ન હોઈ શકે આ સમાજ નાનો એટલોના માટે ન હોઈ શકે બાપુ કે જ્યારે આ દેશનું બંધારણ બનવાનું હતું આ દેશના બંધારણની વાત થતી હતી ત્યારે ભારત દેશના સર્વશ્રેષ્ઠ બંધારણ બનાવવાળા અનેક માણસો હતા એમાં અનેક વ્યક્તિઓ હતા એ સુઈ ગયા હતા પણ બંધારણની આગલી રાત્રે એક વ્યક્તિ જાગી રહ્યો હતો અને જાગવાવાળો વ્યક્તિ છે એને કોઈ પ્રશ્ન પૂછ્યો હતો કે બધા જ બંધારણ બનાવવાવાળા સૂઈ ગયા છે આપ કેમ જાગો છો ત્યારે એ જવાબ દેવાવાળો મા ભારતીના સંતાને એટલું કીધું કે બાકીના બધા જ સમાજના લોકો જાગી રહ્યા છે ને એટલે એ લોકો સૂતા છે મને ચિંતા એટલી છે કે મારા સમાજના લોકો ઊંઘી રહ્યા છે એના માટે મારે જાગવું પડે આવું કહેવાવાળો બીજો કોઈ નહીં પણ ડૉક્ટર સાહેબ આંબેડકર હતા અને એને આજે આ સામાજિક સમરસતાની આવી જો ઉત્કૃષ્ટ ઉદાહરણ કોઈ પૂરું પાડ્યું હોય તો ડૉક્ટર સાહેબ આંબેડકરે પૂરું પાડ્યું છે ત્યારે આવા સમાજની સદભાવના માટે આવા સમાજની એક સમરસતા માટે આપણે સૌએ કાર્ય કરવું જોઈએ અને આવા કાર્યો ચેતનભાઈ હંમેશા કરતા રહે એવી જમાં આશાપુરાને પ્રાર્થના અંતિમ પ્રશ્ન ખાસ કરીને એનું બજેટ ટાકાનું અને કઈ રીતે એ પૂર્ણ થશે એમાં દેખરેખ કઈ રીતે આપ કરશો બાકીની બધી જ વ્યવસ્થાઓ છે એ ત્યાં અમારી સંસ્થા દ્વારા કરવામાં આવશે આ ટાંકાની અમે જે એનું કોસ્ટિંગ કરાવેલું છે સાડા ત્રણ લાખ લીટરનું એનું બજેટ અંદાજીત પચીસ લાખથી અઠ્યાવીસ લાખ રૂપિયાનું થાય છે અને એ સંપૂર્ણ કામ અમારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે અને બાકી પણ આગળ હજી જ્યારે જ્યારે આવા કાર્યોની જરૂર પડશે ત્યારે અમારું ટ્રસ્ટ માતૃશ્રી ભજીભાઈ સુંદરજી મેમોરિયલ ફાઉન્ડેશન એ હંમેશા સાથે રહી અને આવા કાર્યો કરતા રહેશે ખાસ કરી તળાવ ખાતેની સંસ્થાના અમારા તમામ ટ્રસ્ટીઓ એના મૂળ સ્થાપક મનની શ્રી મંજીભાઈ ભાનુશાલી અમારે હરિભાઈ અમારા ઉમરસિંહભાઈ અને આશુભાઈ આ બધા જ સમાજની એટલી એક મોટી જબરજસ્ત સેવા કરી રહ્યા છે અને એનાથી આગળ વધીને કહું કે માત્ર સમાજની નહીં પણ આ લોકો એવા વ્યક્તિઓ છે કે કચ્છની અંદર વસતો કોઈ પણ વ્યક્તિ હોય એને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સમાજ અને આવા ટ્રસ્ટ આ બધા જ ભેગા થઈ ખરા અર્થમાં ખૂબ મોટી સેવા કરી રહ્યા છે અને આ બધા લોકોને માતાજી હંમેશા આવા સદકાર્યો કરવા માટેની શક્તિ આપે એવી ખાસ ખાસ માતાજીને પ્રાર્થના છે ખૂબ જ સારી વાત છે અને મિત્રો ખાસ કરીને માતાજીએ અનેક લોકોને સંપત્તિ આપી છે અને જે એ ડોક્યુમેન્ટરી આપણે જ્યારે રજૂ કરી હતી ત્યારે પણ એમ ભગવાન ઉધોરામના શબ્દો જે છે કે જે કાંઈ પણ તમારે કરવાના છે સત્કાર્યો અહીં કરવાના છે અન્યથા માત્ર ભાથું જે છે એ તમારા સત્કર્મનું જે છે એ તમારે તમારા ઉપર લઈ જવાનું છે ત્યારે ઉદાર હાથે એવી જગ્યાએ રૂપિયા વપરાવા જોઈએ કે જેથી કરીને લોકોને અનેક વર્ષો સુધી એ દાન છે એ યાદ આવે અને એવું જ દાન ખાસ કરીને આજે માતૃશ્રી ભચીભાઈ સુંદરજી મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા થયું છે ત્યારે એમના પરિવારને ખૂબ શક્તિ મળે અને ખાસ કરીને હિતેશભાઈ જેવા દોસ્ત હોય ત્યારે ખાસ કરીને એ રૂપિયો જે છે સદમાર્ગે વપરાય એમાં બે મત નથી કેમેરામેન સંદીપ ખરવા કલ્પેશ ગોર સાથે જયમલસિંહ જાડેજા માશપરા ન્યૂઝ નર્મદા નિરાલી બાગ સામત્રા